દીવ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે સાહિત્ય તેમજ કલા પ્રેમી અને શિક્ષક માનસીભાઈ બામણિયાનો સન્માન સમારંભ યોજાયો. દીવ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સભાખંડ ખાતે ગુજરાત પ્રણામ દૈનિક સમાચાર પત્રમાં દર બુધવારે પ્રકાશિત આરપાર કોલમની અંદર દીવ નાગવાના રહેવાસી સાહિત્ય પ્રેમી અને શિક્ષક માનસીભાઈ બામણિયા દ્વારા લખવામાં આવેલ 100 આર્ટિકલ પૂર્ણ થયાને લઈ ગુજરાત પ્રણામ દૈનિક સમાચાર પત્રના તંત્રી ભાવનાબેન શાહ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત મુખ્ય અતિથિ તરીકે દીવ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા ગીતા દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે એડીઈ પિયુષ મારુ, દીવ જિલ્લા ભાજપા પ્રમુખ બિપિનભાઈ શાહ, દીવ બાલભવન બોર્ડના ડાયરેક્ટર પ્રેમજીત બારિયા અને એડવોકેટ આરવી મહેતા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય અતિથિ બ્રહ્માકુમારી ગીતા દીદી અને ગુજરાત પ્રણામ દૈનિક સમાચાર પત્રના તંત્રી ભાવનાબેન શાહના હસ્તે સાહિત્ય તેમજ કલાપ્રેમી અને શિક્ષક માનસીભાઈ બામણિયાને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા. સાથે તેઓના મિત્રવર્તુ દ્વારા કેક કાપી આ કાર્યક્રમની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. વધુમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ માનસીભાઈ બામણિયાની કાર્યશૈલીને બિરદાવી હતી અને તેઓને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા અને આગળ પણ તેઓ દ્વારા સ્વરચિત કૃતિઓ સમાજ અને લોકો માટે પ્રેરણારૂપ નીવડે તે માટેના લેખ લખતા રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી. માનસીન બામણિયા એક ઉમદા અને એક્ટિવ શિક્ષક હોવાની સાથે ઘણા ક્ષેત્રોમાં કાર્યદક્ષ છે. તેઓને તેમના ધર્મપત્ની શ્રીમતી લીલાવંતી માનસી બામણિયાનો પણ પૂરતો સહકાર કલાક્ષેત્રે મળતો હોય તેઓએ પોતા ઘણા ઉમદા લેખો પણ લખેલ છે, જેમાંથી સાગરખેડુના જીવન પર આધારિત એક નાની ગુગમ નામની ફિલ્મ પણ થોડા સમય અગાઉ બનાવી ચૂક્યા છે. અમે દીવ જિલ્લામાં વસતા માસીમાર તેમજ સાગરખેડુ લોકોની જીવનશૈલીને રૂપેરી પડદા પર લઈ જવાની તજવીજમાં પણ તેઓ દ્વારા અનેરું યોગદાન હાલમાં આપવામાં આવી રહેલ છે. આ પ્રસંગે માનસીન બામણિયાએ દીવ પ્રશાસન તેમજ જિલ્લા કલેક્ટર સલોની રાય, દીવ શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અભિયાન તેમજ સ્થાનિક પત્રકારોનો તેઓનો પૂરતો સહકાર મળતો રહે છે તે બદલ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન સહાયક શિક્ષિકા પ્રતિભા સ્માર્ટ દ્વારા કરવામાં આવેલ અને કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત તેમજ આભારવિધિ ગુજરાત પ્રણામ દૈનિક સમાચાર પત્રના તંત્રી ભાવનાબેન શાહ દ્વારા કરવામાં આવેલ. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક, દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ.
ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94-281-86-880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99-245-55-451